શહેરમાં નગરમાં જમીન વિવાદ મામલે સર્જાયો હતો તેની સાથે અગાઉ બહી બાંધકામની મુદ્દે સ્થાનિકોએ હુબાળો મચાવ્યો હતો તો વળી સોમવારે આ વિસ્તારમાં આવેલી પંદરથી વધુ રહેણાંક સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી પહોંચીને ત્રણ દિવસમાં સમસ્યાનો નિકાલ લાવવા માટે અલ્ટિમેટમ સ્વરૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું ડીસા શહેરના હાઈવેથી જૂના બસ સ્ટેન્ડને જોડતો સૂચિત ડીપી માર્ગ અગાઉ શહેરના વિકાસ નકશામાં દર્શાવવામાં આવ્યો હતો આ માર્ગ લગભગ એકસો ને પંદર ફૂટ પહોળો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી શહેરનો વિકાસ નકશો બદલાઈ જતા આ માર્ગ નવા નકશામાં ઉમેરવામાં આવ્યો નથી જેને લઈને આ વિસ્તારની લગભગ પંદરથી વધુ રહેણાંક સોસાયટીના રહીશો દ્વારા અહીં માર્ગ બનાવવાની અનેક રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર અચાનક કામ બંધ થતાં ગુલબાણી નગરના રહીશો રોષે ભરાયા છે અને આ બાંધકામને ગેરકાયદેસર હોવાનું જણાવી રહ્યા છે સ્થાનિક રહેશોનું માનવું છે કે આ સ્થળ પર અગાઉ વિકાસ નકશામાં ડીપી રોડ સૂચવવામાં આવ્યો હોવા છતાં અહીં માર્ગ રદ કરી દેવામાં આવ્યો છે હવે અહીં બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે તો સોમવારે આ ઘટનાને પગલે સ્થાનિકોએ ડીસા નગરપાલિકામાં આવેલી કારોબારી સમિતિના કાર્યાલય પર રજૂઆત કરી હતી અને પાલિકા કચેરીનો જ ઘેરાવ કર્યો હતો ત્યારે આ બાબતે આગામી ત્રણ દિવસમાં સમસ્યાનો નિકાલ લાવવા માટે સ્થાનિકો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અમારો પ્રશ્ન એ છે કે આજે અમે ગુલબાણી નગરના તમામ રહીશો તેમજ એની આજુબાજુ આવેલા પંદર થી વીસ સોસાયટીના રહીશો નગરપાલિકામાં એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારો પ્રશ્ન છે ગુલબાણી નગરમાંથી પસાર થતો ત્રીસ મીટરનો રસ્તો આ રસ્તાને નગરપાલિકાએ ઠરાવ કરી શહેરી વિકાસ મંત્રાલયમાં મંજૂરી માટે મૂક્યો છે પરંતુ આજ સુધી એ રક્ષો મંજૂર થઈને આવેલો નથી અને તેના પૈસા પણ પાર્ટીઓને ચૂકવવામાં આવેલા નથી એટલે તે રસ્તા પૈસા ચૂકવી તાત્કાલિક એકવાય કરી તેના પર પાકો રસ્તો બનાવે અને પ્રજાનો પ્રાણ પ્રશ્ન ઉકેલ આવે તેમજ સદર રસ્તા ઉપર જે અવરોધો ઊભા થયેલા છે ઈંટો માટી કોકરા પથ્થર અને જે વેસ્ટેજ પડ્યો છે એ નગરપાલિકાને તાત્કાલિક ઉઠાવવા વિનંતી કરેલ છે તેમાં તે વિસ્તારમાં પસાર થતી ગટા લાઈન અમારા કોમન પ્લોટમાં આવેલી છે એ પણ રદ કરી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે અમે વિનંતી કરી છે તેમજ તે વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ગટર લાઈન અને અન્ય વ્યવસ્થા કરે અમારા પ્રાણ પ્રશ્નો વર્ષોથી પડેલા છે અમે નગરપાલિકાને આવવાના વિનંતી કરી છે પરંતુ આ પ્રશ્નોનો કોઈ નિકાલ આવતો નથી એટલે આજ રોજ અમે રૂબરૂ નગરપાલિકામાં આવી કારોબારીની સમક્ષ અમારું આવેદનપત્ર રજૂ કર્યું છે ગુલબાણી નગર સહિત આસપાસના વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં પાલિકા કચેરી જતા ડીસા નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન અમૃતલાલ દવે દ્વારા મામલાને શાંત પાડવા માટે દરમિયાનગીરી કરવામાં આવી હતી તેમણે આક્રોશિત થયેલા સ્થાનિકો સમક્ષ ચીફ ઓફિસર સાથે બેઠક યોજી આ સમગ્ર મામલે ન્યાય આપવાની ખાતરી આપી હતી ગુલબાણી નગરના રહીશો આજે જે નગરપાલિકાનો વિકાસ નકશો છે એમાંથી જે એમનો રોડ છે એ રોડ કોઈ ઈસમ દ્વારા બંધ કરી અને ચાલવાનું જે હક્કું છે એ એ બંધ કરેલા છે એ બાબતની આજે રજૂઆત કરેલી હતી જેના સંદર્ભે નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ એન્જિનિયરને સાથે રાખી અને રેકોર્ડ ચકાસણી કર્યા પછી નિયમાનુસર જે પણ કાર્યવાહી હશે એ એકાદ યુક્તમાં પૂરી કરવામાં આવશે પ્રશ્ન એવો છે કે આ જે અહીંયા અરજદારો નગરપાલિકામાં આવ્યા હતા એમનું એમના કહેવા મુજબ એ રસ્તો કોઈ પ્રાઇવેટ ઇસમ દ્વારા બંધ કરી નાખવામાં આવેલો છે જેના લીધે લોકોના આવવા જવાના જે મેઇન મુખ્ય રસ્તો તે બંધ થઈ ગયેલ છે અને એ બાબતની જ ફરિયાદ લઈને આ લોકો નગરપાલિકામાં આવેલા હતા ઉલ્લેખનીય છે કે ડીસામાં જમીન બાબતે ઊભા થયેલા વિવાદ બાદ સ્થાનિકોએ ત્રણ દિવસમાં આ સમસ્યાનું નિવારણ લાવવા માટે અલ્ટિમેટમ આપતા પાલિકાના ચીફ ઓફિસરે આ અઠવાડિયામાં સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપી છે તો હવે આ મામલે આગામી સમયમાં શું વળાંક આવે છે તે તો હવે જોવું રહ્યું શું પાલિકા આ માર્ગને ખુલ્લો કરી આપશે કે બાંધકામ કરનારને ક્લીન ચીટ આપશે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ ડીસા